નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં આજે આપણે ધોરણ અગિયારમાં કોમર્સના ગુજરાતી વિષયનો નવમો પાઠ ચક્રવાત મિથુન ખંડકાવ્ય જેમના લેખક છે મણિશંકર રત્નજી ભટ્ટ જેને આપણે ઉપનામ છે કાંત જેમનો જન્મ વીસ અગિયાર અઢારસો ત્રેસઠ એમનું મૃત્યુ થયું છે સોળ છ ઓગણીસો ત્રેવીસમાં આ પાઠના જે વ્યાકરણને લગતા આપણે પ્રશ્ન જવાબ બાકી હતા તે આ વિડીયોના માધ્યમથી શીખીશું ટૂંક સમય બધાય આપણે પાઠ મૂકવાના જ છીએ ઘણા કોમેન્ટ આવે છે પણ આપણે પહોંચી શકતા નથી ઝડપથી મૂકવા પ્રયાસ કરીશ જો તમે નવા વિરોધ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી શીખી શકો સૌથી પહેલાં પ્રશ્ન છે કે કૌશમાં દર્શાવી મુજબના વાક્ય રૂપાંતર કરવાનું છે પેલું વાક્ય છે કે પતિ જય અભિષેક કરી કરે તો કર્મણી વાક્યનું બનાવવાનું છે એનું તો પતિથી જઈને અભિષેક ક્યારેક કરાય બીજો પ્રશ્ન પાષાણોમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું આ ભાવે વાક્ય બનાવવાનું થશે પાષણમાં નહીં નહીં હવે આપણાથી નાથ રહેવાય ત્રીજું છે ભીરુ શ્યામથી પણ નયનમાં આવતું અશ્રુ લોહવાય તેનું કર્તરી વાક્ય છે તો કર્તરી વાક્ય થશે ભીરુ શ્યામમાં પણ નયનમાં આવતું અશ્રુ લ્યોહ હવે કૌંસમાં દર્શાવ્યા મુજબના વાક્યના પરિવર્તન કરવા છે પેલું છે આ આશ્વર્ય પ્રણય સુખની આશા જરીએ નથી હવે આનું ઉદ્ગાર વાક્ય છે તો આ આશ્વર્ય પ્રણય સુખની જરી આશા કેવી બીજો સરિતાના જલ કૃષ્ણ જરા થયા એનું નિષેધ વાક્ય બનાવું છે તો સરિતાના જલ કૃષ્ણ જરાય ન થયા ત્રીજું પાષાણોમાં નહીં નહીં હવે નાથ રહેવું આજ્ઞાત વાક્ય બનો છે આજ્ઞા કરતું નાથ હવે આપણે બસ પાસાણમાં જ રહેવું ચોથું જાગ્યા પ્રેમી વિરલ સુખની મોહનિંદ્રા મહિથી આના પ્રશ્નાર્થ વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય થશે જાગ્યા પ્રેમી વિરલ સુખથી મોહનિંદ્રા મહિથી પ્રશ્નાર્થ ચિહ્ન ત્યારબાદ નીચેના વાક્યોના પ્રત્યે ખોટા વપરાયો હતો સુધારીને લખો પેલું છે ઊંચે બેસી રવિ ઉદયથી જે સાથે વિલોકે તેમાં ઊંચે બેસી રવિ ઉદયથી નહીં ઉદય ને જે સાથે વિલોકે બીજું છે માણિક્યોના ગ્રંથિત સરખા રમ્ય થઈ જ્યાં થાય પર્ણ આમાં ના નહીં માણકીયથી ગ્રથિત રખ્યા જે સખ્યા હતા એના રમ્ય જ્યાં થાય પૂર્ણ ત્રીજું છે શાખાઓની તરુણ વર્તનની ચક્રવાકી છુપાતી તેમ થશે શાખાઓની શાખાઓમાં તરુણ વર્ણની ચક્રવાકી છુપાતી ચોથું અંધારાના પ્રણલય જલમાં યામિની પૂર્ણ ઘોર તેનો જવાબ છે અંધારાના પ્રણલય જલમાંની જલથી યામિની પૂર્ણ પાંચમું છે ગર્ભામાંથી સ્ફૂર્તિ કરાતા ધૈર્યથી છેક છેક છેદે તેમાં થશે ગર્ભાત્માને સ્ફૂરિત કરતા ધૈર્યથી ધૈર્યને છેદે ત્યારબાદ નીચેના શબ્દોના અર્થભેદ કહેવાના છે આ શબ્દો છે એના અર્થો કહેવાના છે એમાં તરુણી એટલે કે નૌકા અને તરુણ એટલે કે યુવાન એક સ્ત્રી બીજું છે પ્રણવ એટલે કે ઓમકાર અને પ્રણવ એટલે કે સ્ત્રી પ્રેમ ત્રીજું છે રવિ એટલે કે સૂર્ય અને રવિ એટલે કે ખેતીનો રવિ પાક જે લેવામાં આવતો હોય તે ચોથું સુચી એટલે કે પવિત્ર ને એટલે કે યાદી પાંચમું શાખ એટલે કે આબરૂ અથવા અટક ને શાખ એટલે સાક્ષી છઠો જો દિન એટલે કે દિવસ ને દિન એટલે કે ગરીબ ઉન મતલકે પાગલ دیવાનો અથવા ઉન્ન એટલે કે ઊંચે ગયેલું આઠમો છે મરીચી એટલે કે કિરણ અથવા મરીચી એટલે કે સૂર્ય નીચેના શબ્દના સમાન નથી શબ્દ લખવાનો છે વીટોપ એટલે કે શાખાતો દાડી બીજો તરુવર એટલે કે વૃક્ષ અથવા ધ્રુમ ત્રીજું છે રૂજ એટલે કે પીડા અથવા વેદના ચોથું કૃષ્ણ એટલે કે શ્યામ અથવા કાળું પાંચમું શૃંગ એટલે શિખર અથવા ટોપ છઠ્ઠું તમ એટલે કે અંધારું અથવા તીમીર સાતમું ઉતાન એટલે કે પથરાયેલું અથવા ફેલાયેલું આઠમું લવ એટલે કે સહેજ અથવા જરા નમું મૂટ એટલે કે સ્તબ્ધ અથવા મોહવશ બાદ નીચેના શબ્દોના વિરુદ્ધ અર્થ શબ્દ લખો પેલું જરા એટલે થશે વધુ બીજું ભીરુ બહાદુર અથવા તો બાહોશ ત્રીજું અત્ર એટલે થશે તત્ર ચોથું ઉદયનું અસ્ત પાંચમું ઘાટાનું આછા છઠ્ઠાનું નિરૃષ્ટ એનું થશે મૃદુ સાતમું ઊંઘવું એનું થશે આ થમવું આઠમું અંકુશનું થશે નિરુંકુશ ત્યારબાદ નીચે પેલા શબ્દોના યોગ્ય શબ્દ સમૂહ લખવાના છે પેલું છે અગમ્ય એટલે કે જાણી શકાય તેવું બીજું એટલે કે બરાબર સારી રીતે જોડાયેલું ત્રીજું રક્તધૂતી એટલે કે સંધ્યા સમયનો એક રાતો પ્રકાશ રક્તધૂતી એટલે ચોથું વિધિ પાસ એટલે કે નસીબનું બંધન પાંચમું વિહંગ યુગમાં એટલે કે પંખીઓનું જોડું છઠ્ઠું રવિ રવિ મરીચી એટલે સૂર્યના જે કિરણો હોય એને કહેવાય છે રવિ મરીચી નીચે આપેલા શબ્દનો અર્થ આપવાનો છે પેલું છે જલ એટલે પાણી બીજું વનસ્થલી એટલે કે જંગલ ત્રીજું આવલી એટલે કે હારમાળા ચોથું મૃદિત મુદિત એટલે કે આનંદિત પાંચમું સંવૃત એટલે કે આચ્છાદિત

એટલે કે સહેજ નવું ભણી એટલે તરફ વા એટલે કે ચંચુ એટલે કે ચાંચ હવે નીચેના શબ્દના જોડણી સુધારીને ફરીથી લખવાની છે ત્યાં જે આપણે કાળાક્ષર આવે છે બરાબર બ્લેક અક્ષરમાં એ સાચી જોડણીઓ છે પ્રિયા ઉદુગીરી અહર્નિશ સ્મૃતિ અદ્ભુત રવિ મરીચી તરુવર પ્રતિકૃતિ તૃપ્તિ યામિની હવે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે પેલું છે દ્રષ્ટિ ચડાવી એટલે કે નજર ખેંચાવી વાક્ય થશે ટોળામાં એ પ્રતિભાવંત સાધુને જોઈને સૌની દ્રષ્ટિ તણાઈ બીજું છે એટલે કે ધીરજ ગુમાવી દેવી વાક્ય છે આકરે ધૈર્ય છેદીને ને દીકરાને વહુને સ્પષ્ટ વાત કરવી પડી હવે છે નીચેના વાક્યના સંયોજક શોધી લખવાના છે પેલું છે સ્વેચ્છાના વા કુટિલ કૃતિના મંદ્ર અવ્યક્ત સોર વા છે ને એ સંયોજક થયું જોડતું થયું ચપલ આખરની ક્ષણ એ સંયોજક થયું ત્રીજું છે ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ ઉડી બંને ગ્રહણ કરતા ઉન્નત સ્થાન તેમ તો અહીંયા જેમ ને તેમ આવશે ચોથું છે ઘાટાબીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ એટલે જ્યાં ત્યાં આવશે ત્યાર પછી નીચેના વાક્યોમાં કઈ વિભક્તિ વપરાય છે તે જણાવો પેલું છે સરિતાના જલ કૃષ્ણ જરા થયા તેમાં સરિતા ના છે એ ના આવ્યું એટલે ષ્ટી વિભક્તિ એટલે કે સંબંધક વિભક્તિ થઈ છે બીજું છે ભીરુ શ્યામાંથી પણ નયનમાં આવતું અશ્રુ લોહવાય તેમાં નયનમાં એટલે સપ્તમી વિભક્તિ અધિકરણ વિભક્તિ ત્રીજું છે ઊંચે બેસી રવિ ઉદયને જે સાથે વિલોકે તેમાં રવિ ઉદય ને આવે છે દ્વિતીય વિભક્તિ કર્મ વિભક્તિ ચોથું છે સુયુત બે ચરણો થકી ઉડતા પવનથી પડતા કંઈ બુડતા એમાં પવનથી છે એટલે પંચમી વિભક્તિ અપાદાન વિભક્તિ પાંચમું છે લાંબા ને જ્યાં દિન પ્રિય સખી રાત્રિ ને દીર્ઘ તેવી એમાં પ્રિય સખી એટલે કે અષ્ટમી વિભક્તિ સંબોધન વિભક્તિ તાત આ ત્યાં ધોરણ અગિયારમાં કોમર્સ ગુજરાતી વિશેનું નવમાં પાઠનું વ્યાકરણ વિભાગ જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર